મળી આવ્યું છે અમદાવાદ જેલર સ્કવોડની ટીમે ચેકિંગ હાથ ધર્યું હતું બેરેક ત્રણમાંથી મોબાઈલ અને ચાર્જર મળી આવ્યા છે જેલરની કામગીરી પર સવાલો ઉભા થયા છે સુરતના ઇચ્છાપુરમાં અકસ્માત બાદ માછીમારીનો જે અકસ્માત બાદ મારામારીનો જે મામલો સામે આવ્યો છે સાયબર ક્રાઇમમાં ફરજ બજાવતા પોલીસ કર્મીને રોષે ભરાયેલા ટોળાએ માર માર્યો હતો આ ઘટના અંગે જાણ થતાં જ અન્ય પોલીસ જવાનો પણ સ્થળ પર દોડી આવ્યા હતા આ સમગ્ર મામલે સ્થાનિકો ન્યાયિક તપાસની માંગ સાથે પોલીસ કમિશનર કચેરીએ રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા પોલીસ જવાનોએ સ્થાનિકોને ધમકી આપી હોવાના આરોપ પણ લગાવવામાં આવ્યા છે રાજ્યમાં ડ્રગ્સનું દૂષણ ડામવા માટે પોલીસ એક્શન મોડમાં આવી છે જેથી ડ્રગ્સ માફિયાઓની હવે ખેર નથી શહેરમાં ડ્રગ્સની હેરાફેરી કરતા માફિયાઓ સામે પોલીસે લાલાંક કરી છે શહેરમાં ભીડભાડવાળી જગ્યા પર રેલવે સ્ટેશન કે પછી જાહેર સ્થળોએ ડ્રગ્સની હેરાફેરી કરતા લોકોને પોલીસનો ડોગ પારખી લેશે બેલ્જીયન શેફર્ડ આ જાતિના ડોગને વડોદરાથી ટ્રેનિંગ આપીને અમદાવાદ લાવવામાં આવ્યો છે અમદાવાદના વટવા જીઆઈડીસી નારોલ મણિનગર આ સહિતના વિસ્તારોમાં પોલીસે ટ્રેકિંગ કર્યું હતું આગામી સમયમાં ડ્રગ્સ માફિયાઓને પકડવા માટે આ ડોગનો ઉપયોગ કરવામાં આવશે જૂનાગઢ માંગરોળમાં પોલીસે અસામાજિક તત્વો સામે લાલ કરી છે શહેર પોલીસે એસપી હર્ષદ મહેતાને સાથે રાખી માંગરોળના સંવેદનશીલ વિસ્તારમાં કડક ચેકિંગ હાથ ધર્યું હતું હથિયાર ફેન્સી નંબર પ્લેટ પ્રોહિબિશનના ગુનેગારો સામે કડક કાર્યવાહી પણ કરી છે દાહોદમાં પોલીસ ટીમ પર પથ્થરમારો કરવામાં આવ્યો છે દેવગઢ બારિયાના કાપડી વિસ્તારમાં આનો જે બનાવ સામે આવ્યો છે ગૌવંશને બચાવવા જતા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો પથ્થરમારામાં એક પોલીસ કર્મી ઘાયલ થયો છે વાહનને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે પોલીસ પર હુમલો થયો તથા ઉચ્ચ પોલીસ અધિકારી પર પણ સ્થળ પર તેઓ પહોંચ્યા હતા સમગ્ર ઘટનાને લઈને તેઓ પણ સ્થળ પર હાજર રહ્યા હતા નકલી એલસીબીની ઓળખ આપી લૂંટને અંજામ આપનારા ચાર જેટલા લૂંટારુઓ પોલીસના સકંજામાં છે છોટાઉદેપુર મધ્યપ્રદેશ હાઇવે પર તમાકુના વેપારી સાથે ચાર લાખની લૂંટ થઈ હતી ચીસડીયા ગામ પાસે બોલેરો ગાડીમાંથી ચાર લોકોએ ઉતરીને એલસીબી તરીકે ઓળખ આપી અને વેપારી પાસેથી રૂપિયા ચાર લાખ પડાવીને તેઓ ફરાર થયા હતા જોકે પોલીસે ગણતરીના કલાકોની અંદર જ લૂંટારુઓને ઝડપી પાડ્યા છે અને ચાર લાખ રૂપિયા રિકવર કરીને આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે ગાડી અને ચાર લાખ રૂપિયા રોકડ આરોપીઓ પાસેથી કબજે કરવામાં આવેલ છે અને આરોપીઓ રાજુ ભરત અને ઉમેશ ચારેવને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી આજરોજ નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવેલ છે સુરતના બારડોલીમાં તસ્કરોએ ચોરીની હદો વટાવી નાખી છે બકરાની ચોરી કરતા સીસીટીવીમાં કેદ થયા છે સુરતના બારડોલી તાલુકામાં તસ્કરોનો આતંક દિન પ્રતિદિન વધતો જઈ રહ્યો છે જોકે આ વખતે સોના ચાંદી નહીં પણ બકરાની તસ્કરીની ઘટના સામે આવી છે જી હા બાબેન ગામમાં થયેલ બકરા ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે અડધી રાત્રે રિક્ષામાં બે લોકોએ આવી અને બકરાની ચોરી કરી કાલી બસ્તી વિસ્તારમાં રિક્ષામાં આવ્યા બાદ બંને લોકો સીધા જ એક શેરીમાં પ્રવેશી જાય છે જ્યાં રિક્ષા પાર્ક કરી એક શખ્સ ચાલતો આવી રસ્તા પર બેઠેલા ત્રણ બકરામાંથી એકને પકડી રિક્ષા તરફ ચાલ્યો જાય છે બકરાને ઉપાડી લઈ જવાની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતા તસ્કર ટોળકીનો પર્દાફાશ થયો છે બકરા ચોરીની ઘટનામાં બે મહિલાઓ પણ સામેલ હોવાનું સીસીટીવી ફૂટેજ પરથી જણાઈ રહ્યું છે બકરાની ચોરી કર્યા બાદ ટોળકી ફરાર થઈ ગઈ વિસ્તારમાં અગાઉ પણ બકરાની ચોરી થઈ હોવાનું સ્થાનિકો જણાવતા ચિંતા વ્યક્ત કરી રહ્યા છે રાજસ્થાનની શિરોહી પોલીસે મસમોટા જુગારધામનો પર્દાફાશ કર્યો છે પરંતુ ચોંકાવનારી વાત એ હતી કે આરોપી પૈકી અઠ્યાવીસ ગુજરાતી હતા રાજસ્થાનમાં મંડાર નજીક ચાલી રહેલા જુગારધામ પર શિરોહી પોલીસે દરોડા પાડ્યા પોલીસે તેત્રીસ જુગારીઓને મુદ્દામાલ સાથે ઝડપી લીધા જે પૈકી અઠ્યાવીસ જુગારિયા ગુજરાતી હોવાનો ખુલાસો થયો પોલીસ તપાસમાં સામે આવ્યું કે તમામ ગુજરાતી ધાનેરા અને દાંતીવાડા તાલુકાના હતા પોલીસે આરોપીઓ પાસેથી એક લાખ છપ્પન હજાર રોકડા છાસઠ હજારના ટોકન અને આઠ જેટલી લક્ઝુરિયસ કાર જપ્ત કરી આરોપીની પૂછપરછમાં બહાર આવ્યું કે તેઓ અગાઉ પણ બનાસકાંઠામાં ગેરકાયદેસર ક્લબ ચલાવતા ઝડપાઈ ચૂક્યા છે અમદાવાદ શહેરમાં રોગચાળો વગરતા એમસી એક્શન મોડ પર આવી છે ખાણીપીણીની લારીઓ પર રેડ પડાઈ રહી છે અમદાવાદ શહેરમાં રોગચાળાએ ભરડો લેતા એમસીના આરોગ્ય વિભાગે શહેરના સાત ઝોનમાં દરોડા પાડી કાર્યવાહી કરી શહેરના મોલ અને મલ્ટીપ્લેક્સ થિયેટરોના કેન્ટીનમાં તપાસ કરી દરોડામાં અખાદ્ય જથ્થાનો નાશ કરાયો આરોગ્ય વિભાગે કુલ પચીસ જેટલા સ્થળો પર દરોડા પાડી સેમ્પલ લીધા હતા અગાઉ પણ બોપલ ખાતે મેક્સ લાઈફ ફોર્મ્યુલેશન કંપનીમાં વિટામિન પેકેટ ફૂડમાં ભેળસેળ પકડાતા દંડની કાર્યવાહી કરવામાં આવી હતી છેલ્લા એક અઠવાડિયામાં આરોગ્ય વિભાગે ચોપ્પન જેટલા સેમ્પલ લીધા જેમાં ડેરી પ્રોડક્ટના દસ મીઠાઈના ત્રણ બેકરીના આઠ ફરાળી વાનગીના ચૌદ મેંદાના બે મસાલાના દસ તેમજ અન્ય ખાદ્ય પદાર્થના સાત નમૂના લઈ તેને લેબ પરીક્ષણ માટે મોકલી આપ્યા છે અમદાવાદ શહેરની સુંદરતામાં વધારો કરવા એમસીનો નિર્ણય સામે આવ્યો છે શહેરમાં વધુ ચાર તળાવોને વિકસાવવામાં આવશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના આદેશ બાદ એમસીએ વધુ એક નિર્ણય કર્યો છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શહેરની સુંદરતામાં વધારો કરવા પચીસ કરોડના ખર્ચે વધુ ચાર તળાવોનો વિકાસ અને નવીનીકરણ કરશે શહેરના જગતપુર ભાડજ ઓકફ અને ઓગણજ સ્થિત તળાવોનો વિકાસ કરવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે ટૂંક સમયમાં જ એમસીની વોટર સપ્લાય અને સુએજ કમિટી તેને મંજૂરી આપશે આ પ્રોજેક્ટમાં મુલાકાતીઓ માટે ગાર્ડન લેન્ડસ્કેપિંગ સહિતની સુવિધા હશે તો બાળકોને રમવા માટેના સાધનો પણ હશે ભૂગર્ભ જળના તળ ઊંચા લાવવા તળાવોની વચ્ચે ઇન્ચાર્જ વેલ બનાવાશે જેથી તળાવ ઓવરફ્લો થતા વધારાનું પાણી વેડફાશે નહીં સીધું જમીનમાં જ ઉતરી જશે રાજકોટના ન્યારી ડેમમાં કચરો તણાઈ એકઠો થયો છે તંત્રના બદલે જાગૃત નાગરિકો સાફ સફાઈ હાથ ધરી રહ્યા હતા રંગીલા રાજકોટના ફરવાલા એક સ્થળ એવા ન્યારી ડેમ ખાતે તણાઈને આવેલા કચરો એક જગ્યાએ એકઠો થયો હતો ભારે પવનને કારણે ડેમમાં રહેલો કચરો ડેમના એક ખૂણામાં એકઠો થઈ ગયો હતો જોકે હદ તો ત્યારે થઈ કે આ કચરો હટાવવા માટે તંત્રને સહેજ પણ દરકાર ન કરી આખરે જાગૃત નાગરિકોએ આ કામને હાથમાં લઈ જાતે જ કચરો હટાવવાનું શરૂ કર્યું લોકોએ જાતે જ ડેમમાં સાફ સફાઈ હાથ ધરી એકઠા થયેલ કચરાને નીકળવાનું શરૂ કર્યું સ્થાનિકો જેસીબીની મદદ તમામ કચરાને બહાર નીકાળી સુંદર કાર્ય કરતા નજરે પડ્યા જે સાફ સફાઈની કામગીરીનો વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો પરંતુ અહીંયા સવાલ તંત્ર પર ઉઠી રહ્યા છે કે જો નાગરિકો સમસ્યાને દૂર કરવા કાર્ય કરી શકતા હોય તો તંત્ર શા માટે આંખ આડા કાન કરી રહ્યું છે શહેર અને જિલ્લાના જાહેર સ્થળોને સ્વચ્છ રાખવામાં તંત્ર કેમ જવાબદારીમાંથી છટકી રહ્યું છે સાપુતારા આસપાસના ગામોમાં ભર ચોમાસે પાણીની સમસ્યા સર્જાય છે ઝરણાનું પાણી પીવા માટે ગામ લોકો મજબૂર થયા છે મહારાષ્ટ્ર રાજ્યની સરહદે આવેલ સાપુતારાના નવા ગામના લોકો ઝરણાના પાણી પર નભી રહ્યા છે જી હા ગિરિમથક સાપુતારાના તો ગુણગાન ગવાય છે પરંતુ સાપુતારાથી માત્ર બે કિલોમીટરના અંતરે વસેલ નવા ગામ તંત્રની ઘોર ઉપેક્ષાનું કેન્દ્ર બનીને સામે આવી રહ્યું છે કહેવા માટે તો વાસમો અને પાણી પુરવઠાની યોજના છે કે બંને યોજનાઓ નિષ્ફળ ગઈ છે એમ કહીએ તો ખોટું નથી છેલ્લા બે મહિનાથી આદિવાસી પ્રજાને પીવાનું પાણી પણ નસીબ નથી જેને કારણે ભર ચોમાસે મહારાષ્ટ્રમાંથી વહીને આવતા ઝરણાના પાણી ઉપર નપવું પડે છે સવારથી મહિલાઓએ બેડા લઈ લાઈનમાં બેસવું પડે છે વૃદ્ધો અને બાળકોને પણ પીવાના પાણી માટે બેડા લઈ નીકળવું પડે છે અંદાજે ચાલીસ હજાર લીટર પાણીની ટાંકીમાંથી પાણી ક્યાં ગાયબ થઈ રહ્યું છે એ બાબતે પણ પણ લોકો સવાલ કરી રહ્યા છે છે વિસ્થાપિતોના બે તળાવ છતાં પાણી માટે મારવા પડે ભર લોકોને ઝરણાના પાણી પર આધાર રાખવો પડે તેનાથી વિશેષ સમસ્યા શું હોઈ શકે પથ્થરમાંથી ફિલ્ટર થઈને આવતા પાણી ઝરણા મારફતે એક ખાડામાં જમા થાય છે જ્યાં ગામની મહિલાઓ સવારથી જ પાણી માટે લાઇન લગાવે છે રાજકોટનું આધુનિક બસ સ્ટેશન પણ હવે દારૂનો અડ્ડો બન્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે દારૂની કોથળીઓ અહીંયાથી મળી આવે છે મુસાફરોની સુવિધા માટે કરોડોના ખર્ચે બનેલું રાજકોટનું આધુનિક બસ સ્ટેશન હવે દારૂડિયાઓનો અડ્ડો બની ગયું હોય તેવો ગાઢ ઘડાયો છે બસ સ્ટેશનના ચોથા માળે જાણે કે દારૂની મહેફિલ સજતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા બોટલ ટીન દેશી કોથળી તથા સોડા અને સહિતનો સામાન મળી આવ્યો બસ જ્યાં થિયેટર બનવાનું હતું ત્યાં દારૂની મહેફિલ જામે છે બસ પોર્ટમાં ચારસો ને બત્રીસ દુકાનો અને ઓફિસો આવેલી છે દારૂની મહેફિલને લઈ ડેપો મેનેજરને પૂછવામાં આવતા તેઓ તે બસ ડેપોની જવાબદારી ના હોવાનું રટણ કર્યું ત્યારે હવે સવાલ એ છે કે દુકાન ધારકો અસામાજિક તત્વોને આશરો આપે છે કે પછી સિક્યુરિટીથી લઈ અધિકારીઓ તેમાં સામેલ છે આ સવાલનો જવાબ તો હવે પોલીસ તપાસમાં જ મળી નવસારીમાં હાર્ટઅટેક થી યુવકનું મોત થયું છે ફોન પર વાત કરતા કરતા મોતની ઘટના કેમેરામાં કેદ થઈ નવસારીમાં એક યુવાનનો જોતજોતામાં જીવ જતો રહ્યો મોતનો લાઈવ વિડિયો વાયરલ થયો નવસારીમાં પ્રકાશ સુધરવા નામનો ચોવીસ વર્ષનો યુવક ફોન પર વાત કરતો હતો અને અચાનક જ તે ઢળી પડ્યો યુવક નવસારીમાં હીરાની ફેક્ટરીમાં કામ કરતો હતો ફોન પર વાત કરતાં કરતાં તેને મોત મળી ગયું હાર્ટ એટેક આવતા જ ઘટના સ્થળે મોત નીપજ્યું હાર્ટ એટેક એટલો તીવ્ર હતો કે યુવકને હોસ્પિટલ પહોંચાડવાનો પણ સમય ન મળ્યો યુવકના મૃત્યુના સમાચાર પરિવારજનોને મળતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું કોરોનાની મહામારી બાદ યુવા અવસ્થામાં સતત હાર્ટઅટેકથી મોતના કેસ વધી રહ્યા છે ક્યાંક જીમમાં તો ક્યાંક ક્રિકેટ રમતા રમતા કે યોગ કરતા કરતાં હાર્ટઅટેક આવ્યો હોય તેવા અનેક કિસ્સા છાશ્વારા સામે આવી રહ્યા છે ત્યારે નિષ્ણાતો હાર્ટઅટેક માટે આહાર અને જીવનશૈલીમાં સુધાર કરવા પર ભાર મૂકે છે વાપીમાં સ્માર્ટ ગર્લ નામના પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું યુવતીઓને વધુ સશક્ત અને આત્મરક્ષણ બનાવવા માટે પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું જૈન યુવક મંડળ અને વાપીની જ્ઞાનધામ શાળા દ્વારા આ કાર્યક્રમ યોજવામાં આવ્યો દેશમાં બાળકીઓ યુવતીઓ અને મહિલાઓ સાથે દુષ્કર્મ અને દુર્વ્યવહારના બનાવો વધી રહ્યા છે અને સરકાર દ્વારા તેને ડામવા પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે પરંતુ તેમ છતાં સમાજમાં હજી પણ કેટલાક નરાધમો બાળકીઓ અને યુવતીઓને શિકાર બનાવે છે ત્યારે યુવતીઓ અને બાળકીઓમાં સારા સંસ્કારોનું સિંચન થાય તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે स्मार्ट गर्ल प्रोजेक्ट है उसके अंतर्गत ट्रेनिंग दी क्लास एट नाइन से लेकर ट्वेल्थ तक की बच्चों को ये ट्रेनिंग दी जाती है उसमें जैसे बहुत सारे टॉपिक्स हैं सेल्फ अवेयरनेस है सेल्फ डिफेंस है